नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामा? धोरण बे विषय कलोल गुजराती पर्यावरण पाठ आठ સોય સંચો ને સાબુ, એમાં અગાઉ આપણે ભાગ પાંચ ભણી ગયા. આજે ભણીશું ભાગ સ. ભાગ સ માં આપણે જોઈશું પ્રશ્ન સાત. કોણ શું કામ કરે છે તે જોડો. કોણ શું કામ કરે છે એને આપણે એની સાથે જોડવાનું છે. અહીંયા આપણને એક સાઈડ ચિત્રો આપ્યા છે અને આ સાઈડ આપણને લખાણ આપ્યું છે. એની સાઈ એની સામે આપણે જોડવાના છે કે કોણ શું કામ કરે છે. તો પહેલું આ ખેતરમાં શું કરે છે? અનાજ વાવે છે. ખેડૂત ખેતરમાં અનાજ વાવે છે, ચિત્રમાં એ બતાવ્યું છે. તો આપણે અહીંયા આ સાઈડ વાંચવાનું છે કોણ શું કામ કરે છે એ આપણે અહીંયા ચિત્રની સામે જોડવાનું છે. તો આપણે પહેલાં અહીંયા વાંચીએ અને પછી અહીંયા જોઈન કરીશું, બરાબર? ચિત્ર સામે. તો અહીંયા આપણે એક નંબર અહીંયા આપણે અહીંયા વાંચીએ તો અહીંયા જોઈન કરવામાં સહેલું પડશે, બરાબર? તો એક નંબર, દરજી કપડાં સીવે. શું પહેલું લખ્યું છે? દરજી કપડાં સીવે. તો દરજી કપડાં સીવે, તો આ દરજીભાઈ કપડાં સીવે છે. તો આ એક નંબરને આપણે અહીંયા દરજીભાઈ સામે જોડીશું. ખબર પડી? અહીં વાંચશો તો અહીંયા ચિત્ર સામે આપણે જોડી શકીશું. પછી અહીંયા ચિત્ર જોઈએ ને પાછું અહીંયા વાંચવાનું, એના કરતાં અહીંયા વાંચીને પછી આપણે એ જોડી દઈશું. ચિત્ર જોવાનું રે, અહીંયા તો ચિત્ર જોઈએ ને પાછું અહીંયા વાંચવું પડે, શોધવું પડે. એના કરતાં અહીંયા વાંચીએ એટલે અહીંયા ચિત્રમાં તરત ખબર પડી જશે. એટલે અહીંયા પહેલાં દરજી કપડાં સીવે એટલે દરજીભાઈ જોવાના ચિત્ર, એટલે તરત જોઈન થઈ જાય. બે નંબર, રૂમાંથી કાપડ વણે. તો રૂમાંથી કાપડ કોણ વણે? તો ચિત્ર જોઈ લેવાનું. તો આ વણકર, રૂમાંથી કાપડ વણે. વણકર કોણ વણે? વણકર. તો એ વણકર સામે આપણે અહીંયા જોઈન કરીશું. ત્રણ નંબર, ખેડૂત ખેતી કરે, અનાજ વાવે અને કપાસ પણ વાવે. ખેડૂત ખેતી પણ કરે, અનાજ પણ વાવે અને કપાસ પણ વાવે. આપણે પાઠમાં આવ્યું ખેડૂત શું શું કરે, અનાજ પણ વાવે, ખેતી કરે, કપાસ પણ વાવે. તો ખેડૂત ક્યાં બતાવે છે? તો ખેડૂતના ચિત્ર સામે આપણે આ ત્રણ નંબરને જોડીશું, જોઈન કરીશું, બરાબર? ચાર નંબર, પિંજારો રૂપીજે, ગાડલા તથા રજાઈ બનાવે. પિંજારો રૂપીજે, ગાડલા તથા રજાઈ બનાવે. તો પિંજારો રૂપીજે ક્યાં બતાવ્યું છે ચિત્રમાં? તો આ રહ્યો પિંજારો. તો આ પિંજારા સામે આ ચાર નંબરને આપણે જોડીશું. પાંચ નંબર, સુથાર લાકડામાંથી ખુરશી અને બારી બારણા બનાવે. તો સુથાર લાકડામાંથી શું બનાવે? ખુરશી, બારી બારણા, ટેબલ બધું બનાવે, ફર્નિચર લાકડાનું. તો એ પાંચ નંબર સુથાર કે ભાઈ ક્યાં છે? આ રહ્યા. તો સુથારભાઈને આ પાંચ નંબરને સુથારભાઈ સામે જોડીશું આપણે. છ નંબર, કુંભાર માટીનો ઘડો કોડિયા બનાવે. તો કુંભાર શું? માટીના કોડિયા, ઘડો, માટલા, પછી તાવડી, અંદર માટીની મૂર્તિ, ઘણી બધી વસ્તુઓ કુંભાર બનાવે છે માટીમાંથી. તો કુંભારભાઈ આ ચાકડો રહેવાના, આ કુંભારભાઈ રહ્યા. તો આ સ નંબરને આપણે અહીં કુંભારભાઈના ચિત્ર સામે જોડીશું. સાત નંબર, ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે. ધોબી કપડાં પણ ધોવે અને ઇસ્ત્રી પણ કરે. તો ધોબીભાઈને, તો ધોબીભાઈ ક્યાં છે ચિત્રમાં? આ રહ્યા. તો આ ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે. તો અહીં આપણે ધોબીભાઈ સામે જોડીશું. આઠ નંબર, મોચી કપડામાંથી બૂટ ચંપલ બનાવે. તો મોચી કપડામાંથી શું બનાવે? બૂટ અને ચંપલ બનાવે. તો મોચીભાઈને ચંપલની દુકાન ક્યાં છે? આ રીતે દેખાય તરત મોચીભાઈ. બૂટ અને ચંપલ જોઈએ એટલે ખબર પડે કે આ મોચીભાઈ છે. તો અહીં આપણે મોચીભાઈ સામે અહીંયા આઠ નંબરને જોડીશું. તો અહીં આપણે કારીગરો શું શું કામ કરે અને
સુકામ કરી અને એને આ કામ સાથે આપણે જોડ્યા. હવે જોઈશું આગળ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 8. મિત્ર સાથે વાતચીત કરો. 1 નંબર, બિલ્લી માસીને કોને કોને મદદ કરી? તો આપણે મિત્ર સાથે વાતચીત કરીએ કે બિલ્લી માસીને કોને કોને મદદ કરી, તો બિલ્લી માસીને બધા પ્રાણીઓએ મદદ કરી, પછી બધા કારીગરો, ખેડૂતભાઈ, પિંજારાઓ, વણકર, કુંભારભાઈ, સુથારભાઈ, મોચીભાઈ બધાએ મદદ કરી. આપણે વાતચીત કરતા હોય બધા મિત્રો સાથે એવી રીતે, તો આ બધા લોકોએ બિલ્લી બેનને, બિલ્લી માસીને મદદ કરી. 2 નંબર, બિલ્લી સુથાર પાસે શા માટે ગઈ હતી? તો બિલ્લી સુથારભાઈ પાસે કેમ ગઈ હતી? તો બિલ્લી માસી સુથારભાઈ માટે, સુથારભાઈ પાસે લાકડાની ગાડી બનાવવા માટે ગઈ હતી. 3 નંબર, બિલ્લીની ગાડીના પૈડામાં પંચર થયું છે તો તે ક્યાં જશે? બિલ્લીના ગાડીમાં લાકડાને આ પૈડા છે તો પંચર તો થાય નહીં, અને પંચર કદાચ થયું હોય, કદાચ જો પૈડામાં પંચર થયું હોય તો પંચરવાળા પાસે જ જવું પડે, ગેરેજવાળા પાસે જવું પડે પંચર કરાવવા, બરાબર. 4 નંબર, બિલ્લી માસીને મીઠાઈ ખાવી છે, તે મીઠાઈ ખરીદવા કોની પાસે જાય છે? મીઠાઈ ખાવી હોય તો કંદોઈ પાસે જવું પડે, બરાબર. મીઠાઈવાળા ત્યાં, કંદોઈવાળાને ત્યાં મીઠાઈ ખાવા જવું પડે. 5 નંબર, બિલ્લી માસી બીમાર પડ્યા છે, તે દવા લેવા ક્યાં જશે? હવે બિલ્લી માસી બીમાર પડ્યા એટલે દવા લેવા ક્યાં જવું પડે? હવે કોઈ સ્કૂલે તો ના જવાય ને દવા લેવા, હા? સુથારભાઈ પાસે તો દવા લેવા ના જવાય ને, તો બીમાર પડ્યા તો આપણે દવા કોની પાસે લેવા જઈએ છીએ આપણે લોકો, હે? આપણે બીમાર પડીએ ત્યારે આપણે દવા કોની પાસે લેવા જઈએ છીએ? તો ડૉક્ટર પાસે. કોની પાસે? ડૉક્ટરભાઈ પાસે. તો આપણે બિલ્લી માસી બીમાર પડે તો દવા લેવા ડૉક્ટર પાસે જાય. 6 નંબર, વાર્તાને કયું શિક્ષક આપશો? હે, બિલ્લીને જવું દિલ્હી. વાર્તાનું શિક્ષક તો એ જ અપાય ને, બિલ્લીને જવું દિલ્હી, બરાબર, એ શિક્ષક અપાય વાર્તાને. 9 આગળ જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો. 9, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો આપણે વાર્તા જોઈ, એ વાર્તાના આધારે અહીં આપણે પ્રશ્નોના જવાબ લખવાના છીએ. તો પ્રશ્નોના જવાબ તો તમને આવડશે જ, હા? વાર્તા સાંભળી હશે શાંતિથી, ટીચરે કઈ વાર્તા તો સાંભળી હશે, તો તમને પ્રશ્નોના જવાબ પણ આવડશે એ મને આશા છે. બોલો, તમને આવડશે પ્રશ્નોના જવાબ? હે ને, તો આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. 1 નંબર, બિલ્લીએ દિલ્હી જવાનો રસ્તો શોધવા કોને વાત કરી? તો બિલ્લીને દિલ્હી જવા માટે રસ્તો શોધવા કોને વાત કરી? તો બિલ્લીએ દિલ્હી જવાનો રસ્તો શોધવા પ્રાણીઓને વાત કરી. તો આપણે વાર્તામાં જોયું હતું, તો બિલ્લીને દિલ્હી જવું હતું તો એનો રસ્તો શોધવા માટે તેને કોને વાત કરી હતી? કોને વાત કરી હતી તમને ખબર છે? તો એમને શોધવા માટે, રસ્તો શોધવા પ્રાણીઓને વાત કરી. આવી રીતે એક લીટીમાં ના સમાય તો આપણને બે લીટી આપી છે સાપોથીમાં. તો આવી રીતે શબ્દ વચ્ચે જગ્યા રાખીને પ્રશ્નોના જવાબ સારા અક્ષરે તમારે સાપોથીમાં લખવાના છે, બરાબર. 2 નંબર, ગાડી શેની બનેલી હતી? તો ગાડી શેની બનેલી હતી? તો ગાડી, તો ગાડી કોના પાસે બનાવી હતી? દિલ્હી, પેલી બિલ્લીએ દિલ્હી જવા માટે સુથારભાઈ પાસે. તો સુથારભાઈએ શાની ગાડી બનાવી હતી? લાકડાની. આપણે વાર્તામાં જોઈએ તો લાકડાની ગાડી બનેલી, તો ગાડી લાકડાની બનેલી હતી. ગાડી શાની બનેલી હતી? લાકડાની બનેલી હતી. આવી રીતે જવાબ લખવાના વ્યવસ્થિત. 3 નંબર, બિલ્લીની ગાડી કોણ ખેંચતું હતું? તો બિલ્લીની ગાડી કોણ ખેંચતું હતું તમને ખબર છે? તમે વાર્તા સાંભળી છે તો ખબર હશે, લાસ્ટમાં આવે છે બિલ્લીની ગાડી કોણ ખેંચે છે. તો બિલ્લીની ગાડી કોણ ખેંચે છે? તો લાસ્ટમાં તમે જોયું હશે વાર્તામાં, તો બિલ્લીની ગાડી કોણ ખેંચે છે? તો બિલ્લીની ગાડી દેડકો ખેંચતો હતો. કોણ ખેંચતો હતો? દેડકો ખેંચતો હતો. 6 નંબર, કુંભારભાઈએ બિલ્લીને શું આપ્યું? તો કુંભારભાઈએ બિલ્લીને શું આપ્યું?
બિલ્લી બેન કુંભારભાઈ પાસે શું લેવા ગઈ હતી? હા તો કુંભારભાઈએ કુંભારભાઈએ બિલ્લીને નાનો ઘડો આપ્યો, નાનો ઘડો આપ્યો. પાંચ નંબર, બિલ્લી ક્યાં જવા તૈયાર થઈ? તો બિલ્લી ક્યાં જવા તૈયાર થઈ હતી? હા આ જ્યાં જવાનું હતું એ બધી રામો થકુટ હતી, હા જવા માટે આ બધી તૈયારી શાની હતી? ક્યાં જવાનું હતું તે આ બધી તૈયારી કરતી હતી બિલ્લી બેન? હા બિલ્લી માસિયા, ક્યાં જવાનું હતું તે આ બધી તૈયારી કરતા હતા? આ બધી તૈયારીઓ તો એની ચાલતી હતી. ક્યાં જવાનું હતું બિલ્લી માસીને? તો બિલ્લી દિલ્હી જવા તૈયાર થઈ. બિલ્લી ક્યાં જવા તૈયાર થઈ? તો બિલ્લી દિલ્હી. લ અને હ લડો છે અને આખો આવી રીતે વ્યવસ્થિત લખજો. દિલ્હી જવા તૈયાર થઈ. પ્રશ્ન દસ, યોગ્ય શબ્દનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણે યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણને અહીંયા ખાલી જગ્યાઓ આપી છે, ખાલી જગ્યાઓ જોઈએ, વાર્તાના આધારે જ છે એટલે તમને આવડશે જ બરોબર. એક નંબર, પિંજરાએ ખાલી જગ્યા પીજી આપ્યો. તો પિંજરાએ શું પીજી આપ્યું હતું? તો ખાલી જગ્યામાં શું આવશે? કપાસ. તો કપાસ હતો, પિંજરાએ કપાસ પીજી આપ્યો. બે નંબર, દરજીએ માપ લઈ બિલ્લીને ખાલી જગ્યા સીવી આપ્યા. તો દરજીએ માપ લઈને શું સીવી આપ્યું? તો કપડાં. દરજીએ શું સીવી આપ્યું હતું બિલ્લી માસીને? કપડાં. તો બે નંબર, દરજીએ માપ લઈ બિલ્લીને કપડાં સીવી આપ્યા. ત્રણ નંબર, ધોબી કપડાં ધોવે અને ખાલી જગ્યા પણ કરે. ધોબી કપડાં પણ ધોવે અને બીજું શું કરે? ઇસ્ત્રી પણ કરે. તો ખાલી જગ્યામાં આવશે ઇસ્ત્રી. તો ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે. ચાર નંબર, બિલ્લીએ ગાડી વડે ખાલી જગ્યાને ને જોડ્યો. તો ગાડી વડે કોને જોડ્યો બિલ્લીએ? તો બિલ્લીએ ગાડી વડે દેડકાને જોડ્યો. તો અહીંયા બિલ્લીએ ગાડી વડે ખાલી જગ્યામાં દેડકાને જોડ્યો. પાંચ નંબર, બિલ્લી માસીની સવારી ખાલી જગ્યા તરફ ઉપડી. બિલ્લી માસીની સવારી ક્યાં ઉપડી? દિલ્હી તરફ. ક્યાં ઉપડી? દિલ્હી તરફ ઉપડી. અહીંયા ખાલી જગ્યામાં આવશે દિલ્હી. આવી રીતે દિલ્હી વ્યવસ્થિત લખજો, ભૂલ ના થાય જોડીમાં એ ધ્યાન રાખવાનું અને વ્યવસ્થિત સાબુથીમાં સારા અક્ષરે લખવાનું. હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન અગિયાર. તો પ્રશ્ન અગિયારમાં પહેલા શું થશે અને પછી શું થશે તે ચિત્રોને ક્રમ આપી બતાવો. પહેલાં શું બને, પછી શું થાય, પછી શું થાય એ ક્રમ આપવાનો છે. એક બે ત્રણ ચાર નંબર એવી રીતે આપણે આપવાના છે. નીચે ચિત્રો આપ્યા છે કે પહેલાં શું કામ થાય, પછી શું થાય, પછી શું થાય એ આપણે ક્રમ આપવાના છે. એક બે ત્રણ ને ચાર ક્રમ આપવાના છે. આપણે આ ચોપડીમાં જોયું હતું તો એક નંબર આપ્યું છે આપણને, આ કડિયાનું ચિત્ર આપ્યું છે. તો પહેલાં શું કડિયો, પહેલાં શું લાવે? તો પહેલાં તો ઈંટો લાવવી પડે. શું લાવવું પડે? ઈંટો. પછી ઈંટો ઈંટોને ચણવું પડે. ઈંટો લઈને સિમેન્ટ વડે અને ઈંટો ઉપર ઈંટો રાખીને સિમેન્ટ વડે આપણે આ ઈંટોને સાંધવી પડે. શું કરવું પડે? ઈંટો અને ઈંટોને ઈંટો ઉપર ઈંટો ગોઠવીને આપણે સિમેન્ટ વડે એને સાંધીએ. પછી સાંધો એટલે આવી રીતે દિવાલ બને. શું બને? દિવાલ. આ ઈંટો ગોઠવી પછી આ સિમેન્ટ વડે પ્લાસ્ટર કર્યું બરોબર. પ્લાસ્ટર થઈ ગયું સિમેન્ટ વડે એટલે અહીંયા એક નંબર, અહીંયા બે નંબર આપીશું અને અહીંયા ત્રણ નંબર આપીશું. આ સિમેન્ટ વડે સાંધ્યું અને ચાર નંબરે આ મકાન બની ગયું. તો કડિયાએ પહેલાં ઈંટો લાયા, પછી ઈંટો ઉપર ઈંટો ગોઠવીને પછી આ સિમેન્ટ લગાવ્યો અને આ મકાન બનાવ્યું. બે નંબર, તો બે નંબરમાં છે
મોચી ભાઈ કોણ છે? મોચી ભાઈ તો મોચીભાઈ પહેલાં શું લાવ્યા? આ ચામડું લાયા. શું લાયા? ચામડું લાયા. તો આને એક નંબર આપીશું. એમાંથી આ કટિંગ કર્યું, બરોબર? આ કટિંગ કર્યું, સુધારભાઈ માપ લે અને ચંપલનું કટિંગ કરે બે નંબર. પછી બે નંબર પછી ચંપલ સીવે, પછી એને પોલિશ કરે. શું કરે? પોલિશ કરે. અને આ ચાર નંબરે બૂટ તૈયાર થઈ ગયા. થઈ ગયા ને બૂટ તૈયાર? તો પહેલો નંબર આવશે ચામડું લાયા, પછી આ માપ લીધું, પછી પોલિશ કરી અને આ બૂટ તૈયાર થઈ ગયા, બરોબર? ચાર નંબર અહીંયા એક બે ત્રણ ને ચાર આવી નંબર આપવાના. ત્રણ નંબર લુહારભાઈ શું કરે? લોઢું ટીપી. તો લુહારભાઈ પહેલાં લોખંડ લાવે. શું આવે? લોખંડ લાવ્યા. તો એક નંબર. પછી એને આ લોખંડને આવી રીતે લઈ જાય બહાર, આ ભડકા આગમાં ગરમ કરે, પછી એને ટીપે. આ પહેલાં લોખંડ લાયા, પછી એને ગરમ કરીને, પછી આ એરણ માટે અઠોરો વાળીને આને ટીપે ત્રણ નંબર, અને આવું દાંતરડું તૈયાર થાય. તો એક નંબર, બે નંબર, ત્રણ નંબર અને ચાર નંબર. લોખંડ લાવ્યા, પછી એને ગરમ કર્યું, અને એને એરણ માથે અઠોરો મારીને ટીપ્યું, અને આવું દાંતરડું તૈયાર કર્યું, આકાર આપ્યો. ચાર નંબર. કોણ છે ચિત્રમાં? ખેડૂત. ખેડૂત તો તમે ઓળખી જાઓ. ખેડૂત શું કહેવાય છે? જગતનો તાત કહેવામાં આવે છે. જગતનો તાત તરીકે ખેડૂત ઓળખાય છે, બરોબર? તો ખેડૂતભાઈ પહેલાં શું કરે? હા, તો પહેલાં ખેતરને ખેડવું પડે ટ્રેક્ટર વડે અથવા હળ વડે. અત્યારે તો ટ્રેક્ટરની સુવિધા થઈ ગઈ છે. પહેલાં બળદને હળમાં જોડવામાં આવતા હતા. હળ સાથે પહેલાં બળદને જોડવામાં આવતા હતા અને ખેતર ખેડવામાં આવતું હતું. અત્યારે તો ટ્રેક્ટરની સુવિધા થઈ જઈ છે, એટલે ટ્રેક્ટર દ્વારા આપણે ખેતરને ખેડી શકીએ છીએ, બરોબર? તો પહેલાં ખેતરને ખેડવાનું, એક નંબર. પછી ખેતર ખેડ્યા પછી એને શું કરવું પડે? પાણી પાવું પડે. શું પાવું પડે? પાણી પાવું પડે. પાણી પાવો એટલે પછી બીજ પાણી પાવી બીજને વાવ્યા, ખેતર ખેડીને બીજ વાવ્યા, પછી પાણી પાવું પડે એને. પછી આ ઘઉં ઉગી ગયા. આ ઘઉંનું છે, ઘઉંનું ચિત્ર ઘઉં કહેવાય રહે. શું છે? આ ઘઉંનું ચિત્ર છે. ઘઉં આમાંથી ઘઉં નીકળે. આ ઘઉં છે અને ઘઉં તૈયાર થયા ત્રણ નંબર. ને ઘઉં વાઢ્યા. વાઢ્યા પછી તમે ઘઉંના આ ઘઉં રહ્યા કોથળા ભરેલા છે, એટલે ચાર નંબર. ઘઉં તૈયાર થઈ ગયા, બરોબર? ઘઉંને વાઢ્યા પછી આ ઘઉં તૈયાર થઈ જાય હલ્લરમાં. અત્યારે તો હલ્લરમાં ઘઉં નીકળી જાય. તો પહેલાં ખેતર ખેડ્યું, પાણી પાયું, પછી આ ઘઉંને થઈ જાય એટલે વાઢ્યા, બરોબર? કાપવામાં આવે અને આ કોથળા ભરીને ઘઉં થઈ ગયા તૈયાર. તો એક બે ત્રણ અને ચાર આવી રીતે નંબર આપવાના છે. તો અહીંયા આપણે જોયું કે પહેલાં કારીગર શું કામ કરે અને શું કરે, આપણે જોયું. પહેલાં શું કારીગર કયું કામ કરે, પછી એના પછી કયું કામ કરે, એ આપણે ક્રમવાઇઝ આપણે અહીંયા જોયું અને એના ક્રમ આપ્યા, બરોબર ને? તો અહીંયા આપણે આ કારીગરોના ક્રમ જોયા. તો ફરીથી એક નંબર, બે નંબર, ત્રણ નંબર અને ચાર નંબર આવી રીતે સાપોથીમાં તમારે લખવાનું છે, બરોબર? પછી બીજો નંબર શું છે? પહેલાં તો કડિયો, પછી શું છે? મોચીભાઈ. તો મોચીભાઈ પહેલાં ચામડું લાવે, એક નંબર, પછી અહીંયા બે નંબર, ત્રણ નંબર અને ચાર નંબર. બૂટ તૈયાર થઈ ગયા. આવી રીતે નંબર આપવાના છે, એવું લખી દેજો પાછા સાપોથીમાં. પછી ત્રણ નંબર એટલે મેં તમને આ ફરીથી સમજાવશું, આવી રીતે નંબર લખવાના છે સાપોથીમાં. એટલું વિડીયો જોઈને તમારે જોઈ રહેવા નથી, તમારે આ સાપોથીમાં આવી રીતે ક્રમ આપીને તમારે લખવાના છે. એક નંબર, પછી અહીંયા બે, ત્રણ અને ચાર આવી રીતે તમારે લખવાનું છે. અને ચાર નંબરમાં ખેડૂત છે. આ શું હતું? લુહારભાઈ. અને આ કોણ છે? ખેડૂતભાઈ. તો એક નંબર, ખેતર ખેડ્યું, પાણી પાયું, ઘઉં તૈયાર થયા અને કોથળામાં ભર્યા, એવી રીતે તમારે ક્રમ આપવાના છે, બરોબર? તો હવે આપણે
આ જોયું કારીગરો શું કામ કરે છે, બરોબર? તમે ઘણા બધા કારીગરો જોયા હશે, બરોબર? તો કારીગરો આપણે કયા કયા જોયા પાઠમાં? તો કડિયાભાઈ જોયા, કુંભારભાઈ જોયા, સુથારભાઈ જોયા, લોહારભાઈ જોયા, ખેડૂત જોયા, અનેક કારીગરો આપણે આ પાઠમાં જોયા. ટોબીભાઈ, પિંજારો, વણકર, ઘણા બધા કારીગરો શું શું કામ કરે છે એ વિશે આપણે આ પાઠમાં ભણ્યા ને. આપણે આ વાર્તામાં બિલ્લીબેન કોની કોની પાસે જાય છે ખબર પડી ને, કે બિલ્લીબેન દિલ્હી જવા માટે કઈ કઈ તૈયારીઓ કરી છે એ બધું આપણે આ વાર્તામાં આ પાઠમાં જોયું. તો આપણે આ પાઠમાં એ બધું જોયું, હવે આપણે હોમવર્ક કરવું પડશે ને. તો હોમવર્કમાં આપણે લખવાનું છે, પ્રશ્ન 9. નીચેના પ્રશ્નોના જવાબ લખો. આપણે આગળ લખ્યા હતા પ્રશ્ન 4 સુધી, તો એના પછી આપણે આ લખવાનું છે પ્રશ્ન 9. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, અને એમાં લખવાના છે 1 નંબર, 2 નંબર, 3, 4 ને 5. આ 5 પ્રશ્નોના જવાબ લખવાના છે સારા અક્ષરે. સાધ્યપોથીમાં લખવાના છે, સાધ્યપોથીમાં પણ લખવાના છે, અને નોટમાં પણ આ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. પછી આ લખવાનો છે પ્રશ્ન 10. યોગ્ય શબ્દનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. આ પ્રશ્ન તમારે નોટમાં અને સાપોથીમાં લખવાનો છે. તો 1 નંબર, 2, 3, 4 ને 5. આ તમારે આટલું લેસન વિષયની નોટમાં લખવાનું છે. કઈ નોટમાં? કલોલ વિષયની નોટમાં તમારે આ લેસન લખવાનું છે. તો આ પ્રશ્ન 9 અને પ્રશ્ન 10 એ તમારે નોટમાં લખવાનો છે સારા અક્ષરે, બરોબર? સારા અક્ષર જોઈએ મારે, અને સારા અક્ષરે તમારે લખવાનું છે. અત્યારે ઓનલાઈન આપણે શિક્ષણ ચાલુ છે, જ્યારે ઓફલાઈન ચાલુ થશે ત્યારે હું તમારી નોટ જોઈશ, બરોબર? ત્યારે મારે અક્ષરો સારા જોઈએ, અને કોઈ જોડણીની ભૂલ ના થાય એનું ધ્યાન આપીને તમારે આ મેં લખ્યું સાપોથીમાં એવી રીતે વ્યવસ્થિત તમારે લખવાનું છે. અહીંયા આપણો ભાગ સ પૂરો થાય છે, અને હવે મળીશું આગલા પીરિયડમાં. આવજો વિદ્યાર્થી મિત્રો.